આજરોજ અમરેલી જિલ્લાના મોટાપીપલા ગામે સિંધી સોસાયટીમાં ગટર ઉભરાતા પાણીથી સ્થાનિક લોકો પરેશાન. જ્યારે લીલિયા ગામ પંચાયત વોર્ડ નંબર 1માં રહેવાસીઓ માંગરોળમાં રોગચાળો ફાટી નીકળવાની ભય સાથે જીવન વિસાવવા આ વિસ્તારના લોકો આશરે 600 થી 700ની વસ્તી ધરાવતા વિસ્તારમાં ગ્રામ પંચાયત કે કોઈ નેતા દ્વારા ધ્યાન આપવામાં આવતું નથી. જ્યારે સિંધી વિસ્તારના રહેવાસીઓ છેલ્લા 10 વર્ષથી ગટર ઉભરાતી અને ગંદકીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જ્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ કોઈ રાજકીય આગેવાનો ધ્યાન આપ્યું નથી અને ઉભરાતી ગટરો રસ્તા પર પહોંચી ગઈ છે, જેના નાના બાળકોને વૃદ્ધો અવર જવરમાં મુશ્કેલીઓ પડી છે. ત્યારે સ્થાનિક લોકોમાં બીમારીનો ભય ફેલાઈ રહ્યો છે, છતાં તંત્ર દ્વારા આ ખાડા કાન કરી રહ્યા હોય તેવું જણાઈ રહ્યું છે. શું આના વિરુદ્ધ કોઈ લાલ આંખ કરશે ખરી તેવા પણ સવાલો ઉઠવા પામ્યા હતા, જ્યારે અમારા રિપોર્ટર દ્વારા ખાસ કવરેજ કરવામાં. ફોટો દેખાય છે. હું હાલમાં સિંધી સોસાયટીમાં રહું છું. મારું નામ અબ્દુલ શિરમાન છે. ટૂંક સમયથી અહીંયાનો ગંભીર પ્રશ્ન, ગટરનો પ્રશ્ન છે. લગભગ છેલ્લા 4-5 વર્ષથી છે અહીંયા બિલકુલ સફાઈ કરવામાં આવતી નથી અને વારંવાર તાવ મેલેરિયા જેવા રોગોથી માણસો આજની તારીખમાં પણ ખાટલામાં પડેલા હોય તો લાગતા વળગતા નેતાઓએ આ સ્થળ ઉપર આવી મુલાકાત લઈ અને બને તેટલું વહેલા સર અમારું આ કામ કરી દેવું. હજી શું આપનું નામ છે અને શું અને શું તકલીફ છે? તકલીફ પાણી ની છે. જ્યાંથી આ ખોદે ખોદે કામ કર્યું છે ત્યાં અમારે એક ઘરું પાણી આવે છે અને અમારા બીમાર ના ખાટલા છે અને એક ઘરું પાણી આવે છે અને મસરા બહુ થાય છે અને જ્યાં પંચાયત દાદા આવી છે તો એમ કે તમે મત દીધા હોય ને ત્યાં જાઓ તો અમારા પંચાયત અમને કોઈ જવાબ દેતું નથી.